નમસ્કાર મિત્રો, હું છું આપનો લોકગાયક દોલત પઢિયાર અને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજ રોજ સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોય ત્યારે સરદાર સાહેબ વિશે બે શબ્દો ગાવાના મન થાય. કારણ કે જેને અખંડ ભારતના પ્રણેતા છે તે પોતે, અને એને વિશે ન ગાઈ તો અમે નગુણા કહેવાય. એટલે કે અંબાર હિન્દુસ્તાનની સરદાર સાચી શાન છે, તેથી તિરંગા આજ તુજને વંદન વારમ વાર છે, જીવંદન વારંવાર છે. અન મજબૂત મનનો માનવી વખણાય આખા વિશ્વમાં, સરદાર વલ્લભભાઈ થી ઓલે અંગ્રેજો અકળાય છે, જી અંગ્રેજો અકળાય છે. અમ દેશની એ શાન સાચી લો પુરુષ સરદાર છે, તેથી તિરંગા આજ તુજને વંદન વારંવાર છે, જીવંદન વારંવાર છે. અન સિંધુ તટે સોમનાથ નો જબરો ઝીણો ઉદ્ધાર છે. જ્યારે સરદાર સાહેબ સોમૈયા દાદાના દર્શને જાય છે, એક નવયુવાન હોય છે ત્યારે, અને ખારા દરિયાનું પાણી એને ઉછાળા મારીને કાંઈ કહેતું હોય એવું લાગે છે કે હે ભલા માણસ, તને આ દુનિયા લોહ પુરુષ કે લોખંડી પુરુષ કે, તને મજા આવે છે? એટલે સરદાર સાહેબને એવું પાણી પડકાર કરતો હોય છે, એવું કહેતું હોય છે કે તારા હિન્દુસ્તાનની શાન દાદા સોમનાથ તો તૂટેલો પડ્યો છે. એટલે સરદાર સાહેબ ખારા જળની અંજળી ભરીને પ્રતિજ્ઞા કરે કે આ મંદિર એકવાર પરિપૂર્ણ રીતે જો હું ઊભું ન કરું તો વલ્લભભાઈ સરદારને. એટલે કે સિંધુ તટે સોમનાથનો જબરો ઝીણો ઉદ્ધાર છે, તેથી તિરંગા આજ તુજને વંદન વારંવાર છે, જી વંદન વારંવાર છે. જય મા ભારતી, વંદે માતરમ, જય સરદાર, જય મા ભારતી.